तो हाईकोर्टना चुकादा पर भूपेन्द्रसिंह चुडासमाए प्रतिक्रिया आपी हती त्यारे हवे आ मामले कांग्रेसना प्रवक्ता मनीष दोशीए प्रतिक्रिया आपता भाजप पर प्रहार कर्या हता अने तेमणे कह्युं हतुं के 10 वर्ष सुधी भाजप द्वारा कोई निर्णय लेवामां आव्यो न हतो अने सरकार द्वारा चलावामां आवेला आ पॉलिसी खोटी हती जेथी लोकोने परेशानीनो सामनो करवो पड़ी रह्यो हतो अने आ मामले कांग्रेस द्वारा विधानसभानी अंदर अने बहार लड़त आपवामां आवशे। कांग्रेस पारदर्शक फी नियमन व्यवस्था माटे काम करशे ने आ उपरांत तेमणे कह्युं छे के राहुल गांधी विधानसभानी चूंटणीमां शिक्षणनो मुद्दो उठाव्यो हतो अने कांग्रेसना ढंढेरामां शिक्षणने स्थान आपवामां आव्युं छे त्યારે હવે હાઈકોર્ટ દ્વારા આ મામલે નિર્ણય લેવામાં આવ્યો છે। આ ચુકાદો એ કોંગ્રેસને જવાબ છે, રાહુલ ગાંધીને જવાબ છે। એમણે ચૂંટણીમાં આવીને અનેક વખત આક્ષેપો કર્યા હતા અને કરતા જ રહે છે કે ગુજરાતમાં ભાજપની સરકારે વ્યાપારીકરણ કર્યું છે। અમે તો વ્યાપારીકરણ અટકાવવા માટેના પગલાં લીધા અને એ વાત કહેતા મને અત્યંત આનંદ અને હર્ષ છે કે અમે લીધેલા પગલાં ઉપર નામદાર હાઈકોર્ટે સ્ટેમ્પ લગાવ્યો છે, એને મંજૂરી આપી છે। ચૂંટણી મેનિફેસ્ટોમાં પણ અમે વાત કીધી હતી કે ફી નિયમન માટે અમે પારદર્શક વ્યવસ્થા તંત્ર મજબૂતાઈથી કરશું, ગુજરાતના વિદ્યાર્થી વાલીઓને લૂંટફાટમાંથી મુક્તિ કરાવશું, ગુજરાતના દરેક વિદ્યાર્થીને શિક્ષણનો અધિકાર મળે તેના માટેની વાત કરશું અને રાહુલજી પણ સતત એ વાત કીધી હતી કે શિક્ષણમાં વેપાર અને લૂંટફાટ ડોનેશનો બે રોકટોક જે ફી છે તેની ઉપર રોક લાગવી જોઈએ અને હાઈકોર્ટે આ જે વાત કીધી છે, હાઈકોર્ટે પોતાની ટિપ્પણીમાં પણ કીધું છે કે શાળા સંચાલકોને જે ભારતીય જનતા પાર્ટીના ધન સંગ્રહ યોજનાના ભાગીદાર છે તેમને લૂંટફાટનો પરવાનો આપી શકાય નહીં।